અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના સમયમાં શિક્ષકોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારની સૂચના મુજબ એપેડેમિક ઇમરજન્સી હોવાથી ફરજિયાત હાજર રહેવું અનિવાર્ય છે. જોકે ઘણા શિક્ષકો આજની તારીખે પણ ગેરહાજર હોવાથી આ તમામ શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરહાજર રહેલા શિક્ષકોએ ખુલાસા કર્યા છે, પણ તેની નોંધ કરી શાસન અધિકારીને પગલાં ભરવા જણાવ્યું છે. મહામારીના સમયમાં બેદરકારી દાખવનાર શિક્ષકો પૈકી મોટાભાગના શિક્ષકો અમદાવાદ, રાજકોટ અને વડોદરા જતા રહ્યા હતા. મહત્વની વાત એ છે કે સરકારી કર્મચારીઓને પોતાની ફરજ પર હાજર રહેવા કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો ન હતો. 16 માર્ચ બાદ જાહેર કરવામાં આવેલા લોકડાઉન પછી વારંવાર બોલાવવા છતાં પણ આ શિક્ષકો તેમની ફરજ પર હાજર થયા નથી. આવા શિક્ષકોની ચકાસણી કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે રાજ્ય સરકારનો હુકમ હતો કે જેમાં તમામ શિક્ષકોએ અને સ્ટાફે હેડક્વાર્ટર છોડવું નહીં, તે દરમિયાન ઘણા શિક્ષકો એવા જાણવામાં આવ્યું છે કે જેઓ પોતાના હેડક્વાર્ટર પર હાજર નહીં હતા, તેવા તમામ શિક્ષકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને એમને ખુલાસા માંગવામાં આવ્યા છે કે આ લોકડાઉન દરમિયાન જે તમને હાજર રહેવાની સૂચના હતી એ દરમિયાન કયા કારણસર હાજર નથી રહ્યા. ઘણી જગ્યાએ એવું જાણવા મળ્યું છે કે લોકડાઉનમાં ફસાઈ ગયા હતા. આવી બધી તમામ બાબતોના ખુલાસા ધીરે ધીરે આવી રહ્યા છે, એની પર સ્ક્રુટિની કરીને પછી એના પર કાર્યવાહી થશે. 207 શિક્ષકો છે જેમને આ નોટિસ આપવામાં આવી છે, એમના ખુલાસા ક્રમશ આવી ગયા છે. એમાંથી ઘણા લોકો તો અત્યારે હાજર પણ થઈ ગયા છે, પણ જેમના ખુલાસા બાકી છે એમને બીજી નોટિસ પણ આપવામાં આવી છે અને સાથે સાથે જે પ્રમાણેના ખુલાસા આવશે એનો અભ્યાસ કરીને તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે.